नमस्कार, स्वागत છે આપનર વાલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. બાળની કેસર હોટેલ ખાતે બીકેટીએસ દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન યોજાયું. ક્ષત્રિય ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ અને જય માતાજી ગ્રુપ દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન યોજાયું. પર્યાવરણ પ્રેમીઓનું પ્રશંસનીય કાર્ય, વટવૃક્ષની ડાળીઓનું પુનઃરોપણ કરવામાં આવ્યું. હાલોલ ટાઉન પોલીસ દ્વારા લોક દરબાર તેમજ નશા નાબૂદી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. નગરના વિવિધ માર્ગો પર રેલી યોજાઈ હતી, જેમાં નગરજનો પણ હાજર રહ્યા. અમદાવાદમાં સવારથી અંધરપાટ, એસજી હાઈવે, રાણીપ, ગોતા, શિવરંજની સહિતના પશ્ચિમ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ તો પૂર્વમાં છાંટા. અમદાવાદ રાજ્યનું ગ્રોથ એન્જિન બનશે. $5 ટ્રિલિયન અર્થતંત્રમાં અમદાવાદ ગાંધીનગર ગિફ્ટ ટ્રાય સિટીનો સિંહ ફાળો હશે. સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નવા શૈક્ષણિક વર્ષ 2024-25થી ધોરણ 9 અને 10માં વૈદિક ગણિત સ્વૈચ્છિક ધોરણે ભણાવવા માટે રાજ્યભરની સ્કૂલોને સૂચના આપી છે. અગાઉ ધોરણ 6-10માં વૈદિક ગણિત ભણાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં રાજ્યની 20,000થી વધુ સ્કૂલમાં તબક્કાવાર અભ્યાસ શરૂ કરાશે. શિક્ષણ બોર્ડની તાજેતરની બેઠકમાં હાલમાં ધોરણ 9 અને 10માં વૈદિક ગણિતનો અભ્યાસ શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં રવિવારે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ હોય તે રીતે બપોરે 1 કલાકમાં ગાજવીજ સાથે સરેરાશ 1.5 ઇંચ વરસાદ થયો હતો. 24 કલાકમાં 6 મીમીથી લઈને 48 મીમી એટલે કે 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. રવિવારે વહેલી સવારે 4-6 અને સાંજે 4-6માં વરસાદના 2 મોટા રાઉન્ડ આવ્યા હતા. વીકેન્ડમાં વરસાદ થતાં શહેરીજનોએ ભરપૂર આનંદ માણ્યો હતો. હવે ડુમસ તરફ ફરવા પણ ઉમટી પડ્યા હતા લોકો. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશ માટે વિશેષ ભાડા પર અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી કે પસાર થતી 15 જોડી સ્પેશિયલ ટ્રેનોને વધુ સમય માટે લંબાવવામાં આવી છે. ટ્રેનોમાં મુસાફરોનો ધસારો વધ્યો છે તો ઉનાળાની વધુ 15 સમર સ્પેશિયલ ટ્રેનો વધુ 1 મહિના માટે લંબાવવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ તો 24-26 જૂન દરમિયાન એક સાથે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે, જેની અસરથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની વકી હવામાન વિશેષજ્ઞ વ્યક્ત કરી છે. રવિવારે દિવસભર વાદળિયું વાતાવરણ રહ્યું હતું, જોકે વરસાદે હાથતાળી આપી હતી. હવામાન નિષ્ણાત અંકિત પટેલ જણાવે છે કે ચોમાસાની પશ્ચિમી પાંખ 10 જૂનથી 20 ડિગ્રી ઉત્તરની આસપાસ સ્થિર છે. તેમજ જ્યારે પૂર્વ પાંક ઘણા દિવસો બાદ પૂર્વ મધ્ય ભારતના કેટલાક ભાગોમાં આગળ વધી છે. મહેમદાવાદના સિદ્ધ વિનાયક મંદિરમાં જગન્નાથજીની રથયાત્રાનું આયોજન 15 વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે 52 ગામડાના 25થી વધુ વિવિધ સમાજમાં આ રથયાત્રામાં જોડાશે. મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિતના જણાવ્યા અનુસાર પહેલીવાર 52 ગામના 60,000થી વધુ ભક્તો 15 કિલોમીટર લાંબી રથયાત્રામાં ભાગ લેશે. 15 કિલોમીટરની રથયાત્રામાં આશરે 7 લાખ જેટલું રોકડદાન એકત્રિત કરવામાં આવશે. બીજી તરફ નજર કરીએ તો રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયા બાદ હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધતા રાજ્યના અન્ય ઝોનમાં પણ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. તેમજ ગઈકાલે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી હતી, ત્યારે વહેલી સવારે આજે પણ મધ્ય ગુજરાતમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી અંધરપાટ છવાયો હતો, તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગાયત્રી પરિવાર યુથ ગ્રુપના સભ્યો વૃક્ષારોપણ અભિયાન માટે નીકળ્યા હતા. દરમિયાન તેમને માહિતી મળી કે સાઈ મંદિર પાસે એક વટવૃક્ષની ડાળીઓ કાપવામાં આવી રહી છે. આ જાણકારી મળતા જ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને જોયું કે વટવૃક્ષની ઘણી ડાળીઓ કાપી નાખવામાં આવી છે. પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી જાળવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને જીપી વાજુના સભ્યોએ નક્કી કર્યું કે કાપેલી આ ડાળીઓને બગાડવાની જગ્યાએ નવા સડે રોપવી જોઈએ. જીપી વાજુના સભ્યોએ આ ડાળીઓને એકત્ર કરી
અને શહેરના વિવિધ ભાગોમાં નવા વડ રોપ્યા। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની સુરક્ષા કરવો અને આ ડાળીઓ દ્વારા શહેરમાં હરિયાળીનો પ્રસાર કરવો હતો। તેમજ આ પ્રયાસ શીખવે છે કે દરેક નાની કોશિશ પર્યાવરણને બચાવવા માટે મહત્વપૂર્ણ છે। જીપી વાલજી બધા જ પર્યાવરણ પ્રેમીઓને અપીલ કરે છે કે તેઓ પણ તેમના આસપાસના વૃક્ષોને સુરક્ષિત રાખે અને વધુમાં વધુ વૃક્ષારોપણમાં ભાગ લે। હાલમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે। કેટલાક અરજદારો સમાજમાં આબરૂજવાની ભીકે અથવા તો ડરના કારણે રજૂઆત પણ કરી શકતા નથી, ત્યારે આ તમામ સ્થિતિઓને લઈને પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ઠેર ઠેર લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે। જેને લઈ રવિવારના રોજ હાલોલ ટાઉન પોલીસ મથકના PI KA ચૌધરી તેમજ PSIની અધ્યક્ષતામાં હાલોલ નગર સ્ટેશન રોડ પર આવેલ રામદેવજી મંદિર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ત્યારબાદ ઘરમાં તેમજ ડ્રગ્સ સેવન નશા નાબૂદી અભિયાન અંતર્ગત નગરના વિવિધ માર્ગો પર રેલી પણ યોજવામાં આવી, જેમાં નગરજનો પણ હાજર રહ્યા હતા। બીજી તરફ વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી અંધારપાટ છવાયો છે। આકાશ કાળા દિબ્બાંગ વાદળોથી ઘેરાયું છે। શહેરમાં સવારમાં જ મેઘરાજાએ એન્ટ્રી કરી છે। પશ્ચિમ અમદાવાદના SG હાઈવે રાણીપ ઘુમા ગોતા શામલ શિવરંજની શામલ વેજલપુર ઘાટલોડિયા સહિતના પશ્ચિમના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ ગાંધીનગર અને ગિફ્ટ સિટી ગુજરાતના વિકાસનું કેન્દ્ર બિંદુ બન્યા છે। આગામી 10 વર્ષમાં આ ત્રણ અલગ પરંતુ સંયુક્ત શહેરની વસ્તી 3 કરોડની આંબી જશે। અમદાવાદ રાજ્યનું ગ્રોથ એન્જિન રહેશે। બુલેટ ટ્રેન લંબાવવામાં આવી રહેલો રિવરફ્રન્ટ ફન પાર્કને લીધે અમદાવાદનું નામ દુનિયાના નકશામાં અંકિત થશે। ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર બનવા સાથે ફાઇનાન્સ અને ટેકનોલોજીનું મુખ્ય કેન્દ્ર બનશે। બીજી તરફ વાત કરીએ તો રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકોના કારણે અકસ્માત તેમજ ટ્રાફિક જામ થતો હોવાથી ટ્રાફિક પોલીસે 10 દિવસની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું છે। શનિવારે પહેલા દિવસે રોંગ સાઇડમાં વાહન લઈને નીકળેલા 160 વાહન ચાલક પકડાયા હતા, જ્યારે બીજા દિવસે એટલે કે રવિવારે 210 લોકો રોંગ સાઇડમાં વાહન ચલાવતા પકડાયા હતા। ગુજરાતની ઓપન યુનિવર્સિટી બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી આવનારા સમયમાં શ્રીલંકા, નેપાળ, મોઝામ્બિક, સાઉથ કોરિયા, અમેરિકા સહિત વિવિધ દેશોમાં પોતાનું સેન્ટર શરૂ કરશે। ઓપન યુનિવર્સિટી હવે વિશ્વના વિવિધ દેશોમાં વસતા ભારતીય અને ગુજરાતી લોકોના અભ્યાસ માટે મદદ કરશે। ખાસ કરીને વિદેશમાં વસતા ગુજરાતી પરિવારના બાળકો માટે ગુજરાતી શીખવવાની સાથે ભારતીય જ્ઞાન પરંપરાના કોર્સ શરૂ કરશે। આ માટેની પ્રક્રિયા પૂરી કરી દેવાય છે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।